હાય હું છું ભાવેશના જે આપણે તૈયાર ડ્રેસની મય બાહી કઈ રીતે લગાવાય તે શીખીશું આ અંદર બાહીં આવે છે તે કટિંગ કરીને કઈ રીતે સિવાય તે જોઈએ આપણે તૈયાર ડ્રેસની બાહીં આવે છે તે લઈ લીધી અંદર આટલી જ બાઈ આવે છે એટલા માટે આપણે તમારે જેટલી બાહીં કરવાની હોય એટલી કરી દેવાની છે મારે આખી પૂરે પૂરી લેવાની છે બાહીં એટલે હું કટિંગ કરતો નથી હવે આપણે તમે જેટલા માપે કટિંગ કરી હોય ત્યાંથી આપણે આ ત્રણ નીચ રીતે આપણે ગારણ માટે કાપી લેવાનું ને આપણે જે ઉપર હોય તે રીતે એના માપે કટિંગ કરી દેવાનું ને ત્યાંથી આપણે આ રીતે રાઉન્ડ શેપમાં દોરી દેવાનું છે આ રીતે તમારે રાઉન્ડ શેપમાં દોરીને આપણે આ રીતે આપણે રાઉન્ડમાં કટિંગ કરી દેવાનું છે આ રીતે આમાં ખાડો કે ટેકરો કશું આવતું નથી કેમ કે તૈયાર ડ્રેસની મહીં કશું આવતું નથી ખાડો ટેકરો ને આ રીતે તમારે નિશાન કરી દેવાનું એટલે વારવા માટે તમને ઇઝી પડે ને એક અખી બાંય થાય ના ના મોટી થાય નહીં હવે આપણે બાંય કઈ રીતે લગાવાય તે જોઈએ આપણે આ સાઈડનું પહેલાં ખોલી નાખવાનું છે આટલું આ રીતે હવે આપણે કિનારી વારી દેવાની છે પ્લીઝ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો આપણે આ રીતે કિનારી વારી દેવાની છે બે બા આપણે આ રીતે જ કમ્પ્લેટ વારી દેવાની છે આપણે જે પેલું નિશાન કર્યું હતું તેનાથી આ રીતે આપણે વારી દેવાની આપણે કમ્પ્લેટ વરાઈ ગયું ત્યાં પછી હવે આપણે બાઈ છતી કરી દેવાની છતી કર્યા પછી આપણે જે સેન્ટરનો નિશાન કરેલું છતી કર્યા પછી આપણે સેન્ટરનું જે નિશાન કર્યું હતું આપણે બાઈન્ડ શોલ્ડરે આ રીતે શોલ્ડરનો સેન્ટરનો ભાગ મૂકી દેવાનો ચેંકા ઉપર ને આ રીતે આપણે માપીને જેટલું વધતું હોય વધારે વધતું હોય એ બહાર કાઢી નાખવાનું ને આપણે આ રીતે આપણે ધાર ઉપર મશીન મારવાનું છે અહીંયા આગળ અડધો અડધો ઇંચનું દબાણ રાખવાનું છે આ રીતે અંદર દબાણ મારી દેવાનું ડબ્બા નાખીને ઉપર સિલ્લાઈ માર્યા અને આપણે આ ચેંકો શોલ્ડર ઉપર મળી ગયો હવે આ રીતે જ આપણે મશીન મારતું રહેવાનું છે અને આપણી ચેનલ ઉપર વિઝિટ કરો આપણે દરેક જાતનાં કામ સિવાર ક્લાસના શીખવાડીએ છીએ પ્લીઝ ચેનલ ઉપર નવા આવ્યા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો આ રીતે આપણે બાઈ કમ્પ્લીટ લાગી ગઈ હવે એ રીતે જ આપણે બીજી સાઈડ બીજી સાઈડે આપણે બાઈ છતી મૂકવાની છે અને સેન્ટરથી આપણે આ રીતે મેલીને કમ્પ્લેટ કરી દેવાનું અડધા ઇંચનું આપણે આ દબાણ રાખવાનું છે નીચે આ રીતે તમારે કમ્પ્લેટ દબાણ કરીને આપણે જો આ ચેંકો તમારે સેન્ટરનું મળી જશે જેટલું વધતું હોય એટલું તમારે બહાર કાઢી નાખવાનું આ આપણે કમ્પ્લેટ તૈયાર થઈ ગયું આ બીજી સાઈડની બાઈક તમારે લગાઈ ગઈ હવે આપણે ટોપ ઊધું કરી દેવાનું ઊધું કર્યા પછી આપણે તેને દબાણનું ફિટિંગ કરવા માટેનું માપ કરી દેવાનું છે આ થાય છે સાડી એકવીસ આપણે સાડા સત્તર કરવાનું છે એટલે પાંત્રીસ ઇંચ ચેસ્ટ છે એટલે એના અડધા ચાર ઇંચ ચાર ઇંચ દબાણ આવે છે એટલે ચારના અડધા બે ઇંચ આપણે આ રીતે દબાણ કરી દેવાનું આ રીતે કમ્પ્લીટ તમે બે સાઈડ બબે ઇંચ દબાણ કરી દો એટલે આ તમે મેજર ટેપથી માપો એટલે તમારે અહીં આગળ સાડા સત્તર કમ્પ્લીટ થઈ ગયું એ રીતે કમરમાં કમરમાં આપણે સાડા ચૌદ એટલે ઓગણત્રીસ કમર થાય એટલે એક બે તૈને ચાર ચાર એક દબાણ આવે છે એટલે આપણે અહીં આગળ બબ્બે ઇંચે નિશાન કરી દેવાનું આ રીતે તમારે કમ્પ્લીટ નિશાન થઈ ગયું પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો તમને દરેક જાતના સીવાણ ક્લાસના કામ શીખવા મળશે હવે આપણે અહીં આગળ બહીં મારે સવા પાંચની કરવાની છે સવા પાંચે આપણે અહીંયા આગળ નિશાન કરી દેવાનું સવા પાંચે ત્યાર પછી હવે આપણે ફિટિંગ કઈ રીતે થાય તે જોઈએ આપણે અહીં આગળથી મૂકી દેવાનું સવા પાંચે આપણે અહીંયા આગળ જે માર્કિંગ કર્યું દઉં તેનાથી મશીન મારવાનું ચાલુ કરી દેવાનું છે ને આપણે હવે અહીં આગળ ચેસ્ટ ઉપર ત્યાં આગળ મેળવી દેવાનું ને હવે આપણે એથી નીચેની સાઈડ જે કમર આપણે નિશાન રાખી દૂબે છે તે ત્યાં આગળ આપણે જેની જોડે જોઈન્ટ કરી દેવાનું છે આ રીતે તમારે પકડીને મશીન ધીરે ધીરે ઉતાર કરવા નથી શાંતિથી સિલ્લાઈ મારવાની છે હવે આપણે અહીંથી બહાર કાઢી લેવાનું છે આ રીતે તમારે અહીંથી બહાર કાઢી લેવાનું હવે આપણે પાછળ એની પાછળ બીજી મશીન એક મારી દેવાનું છે એ રીતે જે આગળ માર્યું એવી રીતે પાછળ આપણે બીજું મશીન મારી દેવાનું છે આ રીતે તમારે પાછળ કમ્પ્લીટ બીજું મશીન મારી દેવાનું એ જ રીતે તમારે સામેની સાઈડ સામેની સાઈડ બી એ રીતે તમારે મશીન મારી દેવાનું છે આ આપણે બે ઇંચનું જે નિશાન કર્યું હતું એનાથી લઈને આપણે જે ઉપર ચેસ્ટના ભાગે આપણે જે માર્કિંગ કર્યું હતું તેની ઉપર આપણે આ રીતે મશીન મારી દેવાનું છે આપણે ટોપ કઈ રીતે કટિંગ થાય ટોપ કઈ રીતે બનાવાય ટોપનું ગરું કઈ રીતે બનાવાય તેના બધા વિડીયો આપણે આપણી ચેનલ પર મૂકેલા છે એકવાર વિઝિટ કરો તમને બધા વિડીયો જોવા મળી જશે આ રીતે સવા પાંચે નિશાન કરી દેવાનું ને આપણે અહીંથી હવે મશીન કાઢી લેવાનું બહાર એ રીતે જ આપણે પાછળ બીજું મશીન માર દેવાનું દબાણમાં બોડી વધઘટ થાય તો આપણે દંડ દબાણ રાખ્યું હોય તે કમ્પ્લીટ થઈ જાય હવે આપણે આ ટોપ તૈયાર થઈ ગયું બાઈ કમ્પ્લીટ થઈ ગયું ફિટિંગ થઈ ગયું થેન્ક યુ ફોર વોચિંગ